રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા સુરત જિલ્લાના 3 જિલ્લા એસટી બસ ડેપોનું લોકાર્પણ કરાયું હતું. કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે બારડોલી ખાતે લોકાર્પણ કર્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ભાવનગરથી 21 જેટલા બસ ડેપોનું ઈ લોકાર્પણ કરાયું હતું, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત વિભાગના બારડોલી ડેપોનો પણ સમાવેશ કરાયો હતો. રાજ્યના કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે લોકાર્પણ કર્યું હતું. બારડોલી કડોદરા બસ ડેપોનું લોકાર્પણ કરાયું હતું, જેમાં બારડોલી વિધાનસભામાં બારડોલી અને કડોદરા એમ 2 ડેપોનો સમાવેશ કરાયો હતો અને માંડવી બસ ડેપોનું સાંસદ પ્રભુ વસાવાએ લોકાર્પણ કર્યું હતું. 3 કરોડના ખર્ચે નિર્મિત બારડોલી ડેપોના લોકાર્પણની સાથે બારડોલીથી સપ્તાહમાં દર શનિ રવિવારે બારડોલીથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એસી બસ દોડાવવાની પણ જાહેરાત કરાઈ હતી. સાથે બારડોલી ડેપોમાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારના કેટલાક બંધ થયેલ રૂટો પણ નફાનું ધોરણ ભૂલી સેવા માટે પણ ફરીથી શરૂ કરવામાં આવે તેવી ઈશ્વર પરમાર દ્વારા એસટીના વિભાગીય નિયામકને તાકીદ કરવામાં આવી હતી. આજ રોજ ભાવનગર ખાતે રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની અધ્યક્ષતામાં 21 જેટલા નવા બસ સ્ટેન્ડોનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે સાથે જ નવા બસ સ્ટેન્ડોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું અને આ રાજ્યના 21 બસ સ્ટેન્ડો પૈકી બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં 2 બસ સ્ટેન્ડનું આજે લોકાર્પણ ઈ ટકટી દ્વારા કરવામાં આવ્યું છે અને તે પૈકી બારડોલી લિનિયર બસ સ્ટેન્ડ અને કડોદરા ખાતે એમ બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2 બસ સ્ટેન્ડોનું લોકાર્પણ થયું છે અને બારડોલીથી રાજપીપળા સુધી જે બસ જતી હતી એને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની સુધી લંબાવવાની આજે જાહેરાત કરી છે અને શરૂ પણ કરી દેવામાં આવશે. અને એવી જ રીતે બારડોલી જે સરદાર સાહેબની કર્મભૂમિ છે એટલે બારડોલીથી સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીથી કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અઠવાડિયામાં 2 વાર એટલે કે દર શનિવારે અને દર રવિવારે સવારે 9 વાગ્યાના આસપાસના સમયમાં શરૂ કરવામાં આવશે કે જેથી બારડોલીમાં સરદાર સાહેબની અધ્યક્ષતામાં જે 1928માં બારડોલી સત્યાગ્રહ થયેલો અને વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળેલું એવી સરદાર સાહેબની કર્મભૂમિથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની સુધી પણ અઠવાડિયાના 2 રૂટો શનિવાર અને રવિવારે શરૂ કરવામાં આવશે અને ખૂબ જ સુંદર આ બસ સ્ટેન્ડ અહીં બન્યું છે. એમાં વિકલાંગોને પણ સુવિધા માટે રેમ્પ એટલે કે સુગમ્ય ભારતના અભિગમથી પણ એનો પણ અમલ કરવામાં આવ્યો છે. અહીંયા કુલ 85 જેટલી બસો છે, જેમાં 28,000 જેટલા મુસાફરો મુસાફરી કરે છે અને 24 કલાક દરમિયાન 35,000 કિલોમીટર આ 85 બસો જેટલું 35,000 કિલોમીટર જેટલું અંતરની મુસાફરોને મુસાફરી કરાવે છે અને બારડોલી એક શૈક્ષણિકનું ખૂબ મોટું હબ તરીકે પ્રખ્યાત છે ત્યારે એમાં 4500થી વધુ જેટલા વિદ્યાર્થીઓ પણ મુસાફરી કરે છે અને સાથે સાથે ભૂતકાળમાં જો મુસાફરોની સંખ્યા ઓછી થઈ હોય અને તેમાં જો કોઈ પ્રકારના રૂટો બંધ થયેલા હશે તો તેને પણ ફરીથી શરૂ કરવામાં. સુરેશ રાઠોડનો રિપોર્ટ, બારડોલી.